જૂનાગઢની જીવાદોરી સમાન વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે। દાતાર અને ગિરનાર પર્વતની વચ્ચે આવેલો છે વિલિંગડન ડેમ કે જે ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં સતત 3 દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે। વિલિંગડન ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢ વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સંવાદદાતા વિજયસિંહ પરમાર ફોન લાઈન પર છે। વિજયસિંહ, જૂનાગઢની વાત કરીએ, જૂનાગઢમાં ઓવરઓલ શું પરિસ્થિતિ છે? ચોક્કસથી જગદીશ, જણાવી દઉં તો જે રીતે ગઈકાલથી જ જૂનાગઢમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, ગિરનાર જંગલ, દાતાર પર્વત પર પણ જયારે વધુ વરસાદ પડતા વિલિંગડન ડેમ પણ છલકાયો છે। બીજી તરફ જિલ્લાની વાત કરવામાં આવે તો જે સમગ્ર જે બાંગરોળ પંથક અને માળિયા પંથકમાં પણ વધુ વરસાદ, આજે વહેલી સવારથી બાંગરોળમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, 3 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે। બીજી તરફ નગરપાલિકાની પ્રી મોનસૂનની કામગીરીની પોલ પણ સામે આવી છે, ઠેર ઠેર પાણી પણ ભરાય છે। હાલ પણ જિલ્લામાં વરસાદી માહોલ છે, વધુ વરસાદ પડે જે હવામાન વિભાગની આગાહી મુજબ પડી શકે તેવી શક્યતા છે। વિસાવદર અને મેંદરડા પંથકમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। સમગ્ર જિલ્લામાં હાલ વરસાદી માહોલ છે અને ઓજત નદીમાં પણ નવા નીર આવ્યા છે, આણંદપુર ડેમ પણ છલકાયો છે, વિલિંગડન ડેમ પણ છલકાયો છે અને ક્યાંક ને ક્યાંક હજુ જો વરસાદ વધારે પડશે તો ઓજત નદીમાં વધુ પૂર આવતા ઘેર પંથકની સ્થિતિ પણ જે બગડશે। ગત વર્ષે જે સ્થિતિ નિર્માણ થઈ હતી તેવી સ્થિતિ હજુ પણ વધુ નિર્માણ થશે તેવી પણ શક્યતા લાગી રહી છે। જી જગદીશ, વિજયસિંહ આભાર તમામ માહિતી આપવા માટે। તો જૂનાગઢની જીવાદોરી સમાન ત્યાંનો સ્થાનિક ડેમ વિલિંગડન ડેમ કે જે ઓવરફ્લો થયો છે, એક રીતે જૂનાગઢવાસીઓ માટે આ રાહતની બાબત કહી શકાય।